પાલનપુરમાં રવિવારે બારોટ જીના 251 વૈભૂતિઓમાં અયોધ્યામાં થયેલા ભગવાન શ્રી રામલલાના પ્રતિષ્ઠા મહોત્સવનો લેખ લખવામાં આવ્યો. બનાસકાંઠા જિલ્લામાં વસતા શ્રીરામ ભગવાનના પુત્ર કૃષ્ણા વંશજો 11 ગામ કુશવાહા ડાભી જાગીરદાર દરબાર સમાજ દ્વારા પાલનપુરમાં ગુજરાત અને રાજસ્થાનના 251 વહીવંચા બારોટો રાવજીઓને એકસાથે બોલાવીને તેમના ચોપડાઓમાં શ્રી રામલલા પ્રતિષ્ઠા મહોત્સવ લેખ લખાવીને બારોટજીઓની પવિત્ર વહી પોથીઓનું પૂજન કરાવીને મા સરસ્વતી અને હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવાનું ઐતિહાસિક કામ કરાયું. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ હજારો સાધુ સંતોની ઉપસ્થિતિમાં શ્રી રામ મંદિરની શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરીને રામલલાને મંદિરમાં બિરાજમાન કરાયા. તે શુભ ઘડીનું સાક્ષી સમગ્ર દેશ રહ્યો. જોકે વર્ષોથી ઇતિહાસને પોતાની વહી પોથીઓમાં સાચવવાનું કામ કરતા વહીવંચા બારોટોના પવિત્ર પૌરાણિક વહી પોથી ચોપડાઓમાં ઐતિહાસિક ઘટના લખાય અને તે હજારો વર્ષ સુધી વંચાય તે માટે વંશાવલી સંરક્ષણ એવં સંવર્ધન સંસ્થા અને બનાસકાંઠામાં વસતા પ્રભુ શ્રીરામના પુત્ર કૃષ્ણા વંશજોએ નિર્ધાર કરતા આજે પાલનપુરમાં ગુજરાત અને રાજસ્થાનના 251 વહીવંચા બારોટ રાવજીઓને આમંત્રિત કરાયા. જ્યાં ગુજરાત અને રાજસ્થાનમાં વસતા અને સદીઓથી વંશાવલી લખવાનું કામ કરતા બારોટજીઓ પોતાની પાસે રહેલા અને વર્ષોથી ઇતિહાસ સાચવીને રખાયેલા પૌરાણિક વહીપોથીઓ લઈને આવ્યા હતા. જ્યાં અનંતશ્રી વિભૂષિત શ્રી 1008 મા મંડલેશ્વર સ્વામીશ્રી મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજ, પરમ પૂજ્ય મનશ્રી સુખદેવાનંદજી મહારાજ સહિત સાધુ સંતો અને ભગવાન શ્રીરામના પુત્ર કૃષ્ણના વંશજો અને બનાસકાંઠાના રાજ પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં બારોટજીઓએ તેમના વહી પોથી ચોપડાઓ ખોલીને તેનું પૂજન કર્યું હતું અને ત્યારબાદ 251 બારોટજીઓએ એકસાથે તેમના ચોપડાઓમાં અયોધ્યામાં થયેલ 22 જાન્યુઆરીએ થયેલ ભગવાન શ્રીરામની ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠાનો લેખ લખ્યો હતો. જ્યાં ઐતિહાસિક લેખના સાક્ષી તરીકે સમસ્ત 11 ગામ કુશવાહા ડાભી જાગીરદાર દરબાર સમાનું નામ સાક્ષી તરીકે અંકિત કર્યું હતું. તેના પ્રત્યેક સાક્ષીઓ સાધુ સંતો બન્યા હતા, જે બાદ બારોટજીઓએ પોતાની વહી પોથીઓનું પૂજન કર્યું, જેને લઈને ભગવાન શ્રીરામના પુત્ર કૃષ્ણ વંશજો અને બારોટ રાવજીઓએ મા સરસ્વતી અને સંસ્કૃતિને ઉજાગર કરવાનું ભાગીરથ કાર્ય કર્યું. જોકે બારોટજીઓએ હજારો વર્ષોની ઇતિહાસ સાચવીને રાખેલી પોતાની વહી પોથીઓમાં શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠાનો લેખ લખીને પોતાના સમાજને ધન્યતા પ્રાપ્ત થઈ હોવાનું જણાવ્યું હતું ને 11 ગામ કુશવાહા ડાભી જાગીરદાર દરબાર સમાજ દ્વારા બારોટજીઓને સાફો પહેરાવીને રામમુદ્રા આપીને ગુપ્તદાન આપીને તેમનું બહુમાન કર્યું હતું. ને ઉલ્લેખનીય છે કે ગુજરાત અને રાજસ્થાનમાં વસતા બારોટો વર્ષોથી અનેક સમાજો અને રાજા રજવાડા અને ભગવાન શ્રીરામની વંશાવલી સંગ્રહીને ઇતિહાસને ઉજાગર કરવા અને તેને સંગ્રહી રાખવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. એકસાથે 251 બારોટજીઓની વૈભૂતિઓમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાનો લેખ લખતા એક નવો ઇતિહાસ રચાયો. 22 જાન્યુઆરીએ અયોધ્યાની ભગવાન રામને પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના વંશજોનો અહીં બનાસકાંઠામાં પણ રહે છે. એમનો આ ચોપડાને ઉલ્લેખ કરવા માટે 151 ગુજરાત રાજસ્થાનમાંથી બારોટ સમાજના હરેક રાવજી પધાર્યા હતા, બારોટોનું સન્માન કર્યું અને એમની લહી કહે છે પોથી, એની અંદર આ જ 11 કોટડીઓ છે કુશવા ડાભી એમના નામ અંતે દાખલ કર્યા. શુભ પ્રસંગમાં મને પણ આવવાનું થયું, એનો મને ખૂબ આનંદ થયો. આજે 11 ગામ કુશવા ડાભી જાગીરદારોની એમની જે વ્યવસ્થા જે કરી છે, વ્યવસ્થાની અંદર અમારા લેખ લખવા માટે 151 રાવ વંશાવલીઓ લઈ અને અહીંયા ઉપસ્થિત રહીને વંશાવલી લખી છે. અમારા કુશવા ડાભી 11 ગામ સિવાય વાઘેલા દરબારો, 54 દરબારો અને દૂર દૂરથી બધા અલગ 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 કમિટીના મહેમાનો પણ પધારેલા અને અમારે અમારા આરોટમો પણ અમારા પોતાના જે રાવ છે જયંતિભાઈ બારોટ સાહેબે જે હમણાં જ આપને આની વાત કરી, જે અમુક શ્રી છે એમની પણ એ વાત કરી અને અમે બધાએ 11 ગામે ભેગા મળી અને બધાને અથાશક્તિ ફૂલને ફૂલને પકડી પણ અમે 11 ગામ ઉઠીને આપી છે અને મહેમાનોમાં અમારે વાવથી વાવ રાણા સાહેબથી ગજેન્દ્રસિંહજી એ પણ ઉપસ્થિત રહ્યા, પૂર્ણાથી પ્રવીણસિંહજી એ પણ હાજર રહેલા,
ભરતસિંહજી લુણાવાડાથી પણ હાજર રહેલા અને મહામંડલેશ્વર 1008 પણ મહેન્દ્રગીરીજી પણ હાજર રહેલા અને સાધ્વી શ્રી અંશાબા પણ હાજર રહેલા એ સુદેવાનંદજી બી હાજર રહેલા એમ સાધુ સંતો અને વડીલો અને રાજવીઓ અને જાગીરદારોની હાજરીમાં અમારી આ વહી લખાણી છે અને એથી અમે પણ અમારાથી શક્ય એટલું દરેક હા અમે એમનો બધાનો બહુ બહુ ખૂબ જ આભાર માનીએ છીએ. અખિલ ભારતીય વંશાવલી સંરક્ષણ એન્ડ સંવર્ધન સંસ્થાન એમ 11 કોટડી કુશવા ડાભી સમાજ આયોજિત અખિલ ભારતીય રાવ સમાજ અને બારોટ સમાજજીને રામલલ્લા પ્રતિષ્ઠા મહોત્સવનું નામ લખવા નોંધવા અને વંશાવલીનું પૂજન કરવા માટે આયોજન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમનો હું સંયોજક હતો અને આ કાર્યક્રમમાં એક ઇતિહાસ રચાણો અને બારોટજીનું મહત્ત્વ શું છે આ એક ઇતિહાસ રહેશે કાયમી અને રામલલ્લા અને ભવિષ્ય આવનાર પેઢી પણ આ ઇતિહાસને ઉજાગર કરશે એ સંકલ્પ સાથે આજે અમે સભ્યનો આભાર માનીએ છીએ. એક સાથે 201 બારોટજીએ આજે વહીમાં નામ નોંધ્યા.